મિત્રો, આજે આપણે રાજમા પુલાવ બનાવીશું અને પ્રેશર કુકરમાં બનાવીશું કે જેથી ઝટપટ પણ બની જશે. અને તમે કોકવાર ઉતાવળમાં હોય અને અગાઉથી રાજમા પલાળીને બોઇલ કરીને જો રાખી મૂક્યા હોય તો આ પુલાવ કુકરમાં બનાવીને તમે ઝટપટ પરિવારને પીરસી શકો છો. તો આવો સરસ પુલાવ બનાવવાની રેસિપીની આપણે શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. 2 કપ બાસમતી ચોખા લઈશું અને આ ચોખાને 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાના અને ત્યારબાદ ફ્રેશ પાણી ઉમેરીને થોડીવાર પલાળી રાખવાના અને ત્યાં સુધીમાં પુલાવ માટે જે શાકભાજી જોઈએ છે તે કટ કરી લેવાનું. હવે પ્રેશર કુકરમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર લઈશું. તમે બટરને બદલે 1 ઘી પણ લઈ શકો છો. હવે 1 તજની લાકડી, 1 ચક્રીફૂલ, 4 થી 5 મરી, 3 લવિંગ અને 1 તમાલપત્ર છે એ ઉમેરીએ અને થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ મીડિયમ સાઇઝનો 1 કાંદો સમારી લીધો છે એ ઉમેરીએ અને કાંદાને સ્લો આંચ પર થોડો સાંતળી લઈશું. બે ટેબલસ્પૂન જેટલું આદુને બારીક ચોપ કરી લીધું છે એ ઉમેરીએ અને 2 ટેબલસ્પૂન લસણ બારીક ચોપ કરી લીધું છે. બંનેને સ્લો આંચ પર થોડીવાર સાંતળી લઈશું કે જેથી કાચો સ્વાદ ચાલ્યો જાય. અને આ રીતે આદુ અને લસણ થોડા આગળ પડતા ઉમેરવાના તો પુલાવનો સ્વાદ ખૂબ જોરદાર આવશે. ત્રણ મરચાંને બારીક ચોપ કર્યા છે એ ઉમેરીએ. એક ગાજર સમારી લીધું છે અને 1 ટામેટું કાપી લીધું છે અને 1 બટાકો કાપી લીધો છે, કાચો જ લીધો છે. આ બધું 2 મિનિટ સાંતળીએ. હવે 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન રાજમા મસાલો છે કે જે રેડીમેડ છે, તમે કોઈ પણ સારી કંપનીનો રાજમા મસાલો લઈ શકો છો. અને આ રાજમા મસાલો ન હોય તો થોડો, એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લેજો. હવે 1/4 કપ જેટલી ટમેટોની પેસ્ટ છે એ ઉમેરીએ અને બદલે તમે 1/4 કપ જેટલા ટામેટાને પણ કાપીને ઉમેરી શકો છો. અને 1 કપ રાજમા છે જેને 5 કલાક પલાળ્યા બાદ બાફી લીધા હતા. કેટલો સરસ કલર આવવા માંડ્યો છે જુઓ. હવે દહીં ઉમેરીશું તો 5 ટેબલસ્પૂન જેટલું દહીં લીધું છે. આ મારી ચમચી મોટી સાઇઝની છે એટલે 2 વખત ઉમેર્યું છે, લગભગ 5 થી 6 ટેબલસ્પૂન જેટલું થશે. અને તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો કે જેથી મારી દરેક નવી રેસિપીનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત રેસિપીને જોઈ શકો. અને દહીં ઉમેર્યા બાદ ખાસ આ રીતે સતત હલાવતા રહેવાનું, નહીંતર દહીં ફાટી જશે. હવે ચોખા ઉમેરીશું તો ચોખામાંથી પાણી નિતારી લીધું છે અને ચોખા ઉમેરીએ. સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું અને રાજમા બાફેલા એનું પાણી છે તો 1 કપ ભરીને પાણી ઉમેરીએ અને ટોટલ 3.5 કપ પાણી ઉમેરીશું આપણે.
બે કપ ચોખાની સામે 4 કપ પાણી લઈએ, પરંતુ આપણે ટામેટાની પેસ્ટ પણ ઉમેરી છે એટલે 3.5 કપ પાણી લઈશું. તમે ફક્ત ચોપ કરેલા ટામેટા જ ઉમેરો તો 4 કપ પાણી લેજો. અને હવે એને ગેસની આંચને આપણે હાઈ કરીશું અને ઉકળાવવા દઈએ. આ રીતે સરસ ઉકળો આવી ગયો છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. તો બરાબર હલાવી લઈએ અને ઢાંકણ ઢાંકીને મીડિયમ આંચ પર 2 સિટી જેટલું કૂક કરી લઈશું. બે સિટી થઈ ગઈ છે તો હવે સરસ આપણો રાજમા પુલાવ રેડી છે. તો સર્વિંગ કરીએ. ઉપરથી ફરીથી થોડું બટર મૂક્યું છે અને થોડી કોથમીર લઈએ. ગરમ ગરમ રાજમા પુલાવ રેડી છે. એને મેં દહીં અને પાપડ સાથે સર્વ કર્યું છે. તો ગરમ ગરમ અને ચટાકેદાર એવા રાજમા પુલાવની રેસીપી ગમી હોય તો વિડીયોને 1 લાઈક જરૂર કરજો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.